અને હવે વાત કરીશું ગુજરાતની પકડી પડાયેલી સૌથી મોટી ચોરી વિશે. તો સમાચાર સુરતથી, જ્યાં એલસીબીએ ગુજરાતની સૌથી મોટી ચોરી પકડ્યાનો દાવો કરીને કેમિકલ ચોરીના મોટા કૌભાંડનો કર્યો છે પર્દાફાશ. પોલીસે વિવિધ ગોડાઉનમાંથી કુલ 79 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને બે આરોપી પકડી પણ પાડ્યા છે. કિમ નજીક આવેલા પીપોદરા ગામ પાસે કેમિકલની ચોરી થતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જંબુસર સ્થિત પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ ભરેલું કન્ટેનર હઝીરા પોર્ટ પરથી જહાજ મારફતે જર્મની પહોંચ્યું, પરંતુ ત્યાં કન્ટેનરમાંથી કેમિકલના બદલે માટી નીકળી. આથી વેપારીએ જંબુસર સ્થિત કંપનીના સંચાલકોને જાણ કરતા તેમણે એલસીબીને ઘટનાથી વાકેફ કરી પોલીસ ફરિયાદ કરી. દરમિયાનમાં પોલીસને બાતમી મળી હતી કે કિમ ચાર રસ્તા નજીક કેમિકલ ભરેલા ટેન્ક કન્ટેનર ચાલક દ્વારા એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં માલ ટ્રાન્સફર થઈ રહ્યું છે, અને આથી પોલીસે કન્ટેનર ચાલકને 15 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસની તપાસમાં અલગ અલગ કન્ટેનર ચાલકોએ એક નહીં પરંતુ અનેક કન્ટેનરના માલની ચોરી કરી હોવાની વિગતો ખુલી ગઈ છે, જે બાદ પોલીસે ઓલપાડના સાયણ, વેલજાન, વેલેન્જા, શેખપુર સહિતના વિવિધ ગોડાઉનમાંથી 79 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. પીપોદરાની અંદર ઘણા સમયથી આ રેકેટ જે લોકો જે ચલાવતા હતા, બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને કરોડો રૂપિયાનો જે મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે. સાહેબ, આખું રેકેટ કઈ રીતે માહિતી મળી હતી અને કઈ રીતે આખું ઝડપી પાડવામાં આવ્યું છે? એ ભરૂચ જિલ્લામાં જંબોસર મેં સે એક પેસ્ટિસાઇડ ઇન્ડિયા કરીને એક કંપની છે, એમના તરફથી ફરિયાદ આવે છે. તો એમના કંપનીનું હાઈ વેલ્યુ કેમિકલ છે, એમને જર્મની મોકલવાનું હતું. તો ત્યાં મોકલ્યા પછી એમને ખબર પડી છે કેમિકલની સામે મીઠી ભરા હોય છે. તો તે અંગેની ફરિયાદ આ લોકોને રૂરલ પોલીસને આપતા હતા. તો ક્યારે અમે ખબર પડી કુસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ આખું કન્ટેનરનું કોઈ લંબા સમયથી ત્યાં રોકાણ નથી, તો તે શંકા આધાર પર અમે FIR લીધું છે. તે 7 કરોડની એવું મુદ્દામાલની અંગેનું એમને ફરિયાદ હતી, કોઈ ગાયબ થઈ છે. તો અંગેને અમે વધારે પૂછપરછ કરતા તો અમે ત્યાં કુસંબા વિસ્તારમાંથી એક ગોડાઉન મળી આવે છે, તે અંગેનો તપાસ કરતા તો અમે 7 કરોડની મુદ્દામાલ સાથે બીજા 17 કરોડ એવું મુદ્દામાલ હતી. કુલ મળીને 25 કરોડ જેવું મુદ્દામાલ છે કેમિકલ. આ લોકોની એવા કન્ટેનર છે, ફેક્ટરીથી લઈને એ લોકો હજીરા પોર્ટ સુધી એક્સપોર્ટ કરવા લેતે વખતે વચ્ચે કંઈ જગ્યામાં રોકીને ડ્રાઈવરને એ લોકોની સમજાવીને આ બધું મુદ્દામાલ ઇન્ટેક્ટ હતું તો એ બધું ઉતારીને એમની સામે સેન્ડ બેગ ભરીને ફોરેન મોકલે છે. તો એનાથી ખબર નહીં પડે એ લોકોની એક્સપોર્ટરની, એવી રીતે એ લોકોનું પ્લાન હતી. તો સાથે સાથ અમે આખું ગ્રુપની નેટવર્કની શોધી કાઢ્યા છે અને અત્યાર સુધી 79 કરોડ એવું મુદ્દામાલ પકડ્યા છે અને બીજા પણ 2 FIR દાખલ કરવામાં આવે છે. તો અને થોડું અને 8મા મહિનાનો બનાવ છે, 10મા મહિના અત્યારે અમે ગુના દાખલ કરીએ છીએ. અમે અત્યાર સુધી 2 આરોપી છે, મનીષકુમાર શર્મા કરીને છે, એક બીજું ચિરાગ બગાડિયા કરીને છે, એ બંને સુરત રહેવાસી છે. અને બીજે સાથે સાથે ડ્રાઈવર લોકમાંથી 2 ડ્રાઈવર મળી આવે છે અને આખું કાવતરુંમાં અન્ય કોઈ 7-8 લોક છે, એ લોકની નામ આવે છે. તો એમની શોધવામાં પોલીસ કામ કરી રહી છે અને આખો મુદ્દામાલ 79 કરોડનો મુદ્દામાલ છે. એમને ફરિયાદી કંપની છે પેસ્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ અને હિરમાની કરીને એક કંપની છે, એ પણ અંકલેશ્વરનું છે. એ બધે હજીરા પોર્ટ સુધી માલ મોકલતા હતા તો એક કન્ટેનરની વચ્ચે આ લોકોની કોલીને પછી માલ રિપ્લેસ કર્યા છે મીઠીથી અને આ માલ એમને ગોડાઉનમાં રાખીને પછી લોકલ માર્કેટમાં વેચવા માટે કોશિશ કરતા હતા. તો એવી માહિતીથી અમે આખું ગેંગ અને મુદ્દામાલ રેકવર કર્યા છે. તો સુરત રૂરલ પોલીસની LCB પોલીસે આ કામ સારી રીતે કરી આપે છે. આખું જે રેકેટ ચાલતું હતું તેની અંદર મુખ્ય સૂત્રધાર કોણ છે, કઈ રીતે આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું અને આ જે માલ જે ભેગો કરતા હતા તે કયા માર્કેટોની અંદર વેચતા હતા? એ હાઈ વેલ્યુ જંતુનાશકનું કેમિકલ છે તો એ લોકોને કોશિશ કર્યા છે તો વેચવા માટે, બટ એમના ભાવની હિસાબથી એમની કોઈ સેટિંગ નથી થતી તો એને કારણથી એ લોકો વેચી નહીં શકે છે. અને સાથે સાથે આખો નેટવર્ક છે તો અત્યારે અમે પકડ્યા છે એ મેઇન સૂત્રધાર છે, એની સાથે બીજા પણ છે 5-6 એવા છે અને ડ્રાઈવર લોગનું પણ અમે શોધી રહ્યા છે. તો મેઇન તો અત્યારે 2 મળ્યા છે, બીજા 2-3 મેઇન છે એ પણ અત્યારે પકડવામાં આવશે.
રેંજાઈજી જે રીતે કહી રહ્યા છે કે આખું નેટવર્ક છે તે ઘણા સમયથી ચલાવવામાં આવતું હતું, જે રીતે ઇમ્પોર્ટ કરવાનું હોય છે ત્યારે કન્ટેનર જે રસ્તામાં કોઈ જગ્યા ઉપર ઊભું રાખતા હોય છે, ડ્રાઈવર અને ક્લિનિકની મિલીભગતના કારણે આજે છે કેટલીક જે મુદ્દા માલ હતો તે ગાડી લેવામાં આવતો અને ત્યારબાદ તેની જગ્યાએ માટી મોકલી અને વિદેશની અંદર મોકલતા હતા. જ્યારે વિદેશની અંદર પાર્સલો ખોલ્યા ત્યારે હકીકત સામે આવી હતી અને ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી આખું જે નેટવર્ક છે તે પર્દાફાશ કર્યો છે. હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે કે બીજા કેટલાક લોકો સંકળાયેલા છે તે લોકો સુધી પહોંચવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો હાલ પોલીસે તમામ મુદ્દામાલ પાનોલી સ્થિત એક ગોડાઉનમાં સીઝ કર્યો છે. કબજે કરવામાં આવેલું એગ્રોકેમિકલ પેસ્ટિસાઇડ્સ બનાવવામાં વપરાય છે. આરોપીઓ દ્વારા આ મુદ્દામાલની ચોરી જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન કરવામાં આવી હતી અને તેનો ગોડાઉનમાં સંગ્રહ કરાયો હતો. આરોપીઓ ગ્રાહક શોધી કેમિકલ વેચવાની ફિરાકમાં હતા, પરંતુ કેમિકલ મોંઘું હોવાથી કોઈ ગ્રાહક નહોતો મળતો, જેના કારણે પોલીસને 100% મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે. केमिकल इंटरमीडिएट है, पेस्टिसाइड इंटरमीडिएट्स है जो कि हम एक्सपोर्ट करते हैं कंटेनर्स में, और ये हमारा एक्सपोर्ट जर्मनी एक्सपोर्ट में था और वहाँ से कस्टमर ने जब हमको कंप्लेंट किया कि उनको कंटेनर में मिट्टी मिला है इक्वल वेट का जो कि यहाँ से हमने डिस्पैच किया था, तब ये कंप्लेंट आई. उसके बाद हमने कंप्लेंट पुलिस में कंप्लेंट किया और पुलिस ने पूरा कार्रवाई करके मटेरियल को हमको जल्द से जल्द रिकवर करके, इतनी जल्दी रिकवरी करके हमको पूरा मटेरियल वापस, हमारी पुलिस कस्टडी में भी मटेरियल पूरा है.